अघोर नगर आवागे भाग एक रीडिंग 54। परंतु तेनी बहार ना भाग मा रीचना बच्चाओ खेलकूद करी रह्या हता। तेमने जोईने आनंद माण्यो। बाकी गुफा मा ते बच्चाओ ना मां बाप नी हाजरी ना विचारे विचार पड़तो मुक्यो। नव आबू ऊपर कदम नामक तीर्थ छे, जे गौतम गुफा थी पश्चिम मा अर्धो माइल दूर आवेलू छे। ત્યાં એક ગણપતિજીનું મંદિર છે। તે મંદિરની આજુબાજુની જમીન સુવર્ણ રજકણ જેવી ચમકદાર છે। તે માટીને લઈ પાણીથી ધોઈને જો કોઈ કલાઈ ગાડીને તેમાં નાખવામાં આવે તો કલાઈ ચાંદી બને છે। મારો અનુભવ, આ તીર્થમાં ફક્ત કદમનું વૃક્ષ જ છે, પણ ગૌતમ ગુફાના આધારે તે મળી આવ્યું। જ્યાં ગણપતિનું પ્રાચીન અપૂજ મંદિર છે, ત્યાં સુવર્ણ રજકણ જેવી નહીં પણ પીળી ચમકદાર ભારે વજનવાળી માટી જરૂર મળી આવે છે, જેનો ઉપયોગ કરતા કલેની ચાંદી નથી બનતી, પણ તેના રંગરૂપમાં અને ગુણધર્મમાં ફરક જરૂર પડી જાય છે। આથી વિશેષ કંઈ મહત્વનો ફેરફાર થતો નથી। 10. આબુની પૂર્વ દિશામાં લાક્ષાવતી નામે નદી છે। તે નદીના પૂર્વ કાંઠા ઉપર કાચન નામનું ઝાડ છે। તે ઝાડની નીચે પરવાળા જેવી લાલ માટી નીકળે છે। તે માટી લઈને સુંદરખંડા નામની બીજી નદી છે, જે લાક્ષાવતીથી એક માઇલ પાછળ તેનાથી વિરુદ્ધ દશામાં વહે છે। તેના પાણીથી માટીના પિંડ બનાવી તેને સૂકવીને અગ્નિમાં ખૂબ તપાવવાથી સુવર્ણ છૂટું પડે છે। મારો અનુભવ, સુંદરખંડા નામની નદીનો ઉલ્લેખ પણ છે, પણ તે નદી મળી પણ ખરી, પરંતુ લાક્ષાવતી નદીની ચોક્કસ જગા વિશે માહિતી નહીં હોવાથી શોધખોળ થઈ શકી નહીં। 11. આબુ ઉપર પૂર્વ દિશામાં બોધ મહાવિનાયક નામે તીર્થ છે। ત્યાં આવા ઘણા વૃક્ષો થાય છે। તેના મૂળ પાસે હંમેશા કાદવ રહે છે, જેમાં સુવર્ણ રજકણો મિશ્ર હોય છે। તેને ખૂબ અગ્નિ આપવાથી સુવર્ણ જુદું પડે છે। મારો અનુભવ, બોધ મહાવિનાયક તીર્થ તરીકે ઓળખાતી જગ્યા ખરેખર કોઈ તીર્થની રીતે સ્થાપત્ય પદ્ધતિમાં નથી, પરંતુ પર્વતની એક મોટી શિલાને શિલ્પકલાથી ગણપતિનું મોટું જબરું શિલ્પ સ્મારક બનાવવામાં આવ્યું હોય તેમ જણાય છે। આ ગણપતિની મૂર્તિ એક મોટી શિલામાંથી જ કોરીને બનાવવામાં આવી છે। કેટલી જૂની હશે તે અનુભવ વિના કહી શકાય એમ નથી, પરંતુ વૈકુંઠ વૃક્ષના કે કાદવના દર્શન થયા નહીં। 12. આબુ પર્વતની પશ્ચિમ દિશાના પાછળના ભાગમાં નાગેન્દ્ર કુંડ નામના 10 કુંડ આવેલા છે। તે કુંડની પૂર્વ દિશામાં એક ધનુષ્ય જેટલે દૂર એક સિંદૂર જેવા રંગનું વજનદાર ભારેખમ વૃક્ષ છે। તે વૃક્ષ નીચેની માટી એથી પણ વધુ લાલ છે। તે માટીને લઈને આકડાના દૂધમાં પલાળી લેપ જેવું બનાવી તામ્રપુત્ર ઉપર લેખન કરવું, પછી તેને તીવ્ર અગ્નિમાં ધમાવીને ઉપરોક્ત વૃક્ષના પાનના સ્વરસમાં બુઝાવી આપવાથી તામ્રપત્રનો લેપન વેદ થાય છે અને તે સુવર્ણ બને છે। મારો અનુભવ, આ વિસ્તાર આબુ પર્વતની પાછળની તળેટીનો છે, જે માઉન્ટથી જવામાં ઘણું અઘરું પડે। ત્યાં 10 કુંડ છે તે સત્ય છે, પરંતુ ત્યાં જવામાં ઘણી અગવડતાઓ ભોગવવાથી તકલીફથી હું જઈ શક્યો નથી। 13. અર્બુદા માતાના મંદિરની ડાબી બાજુ બેત્રાસ નામક શિખર છે। તેની નીચે એક ગુફા છે, તેમાં સફેદ માટી નીકળે છે। આ અલૌકિક અને ચમત્કારિક પ્રભાવવાળી માટી છે। આંખના કોઈ પણ પ્રકારના દર્દોમાં અદ્ભુત અને જાદુઈ અસર બતાવે છે। આંધળા માણસને પણ દ્રષ્ટિ મળે છે। આ માટીને શુદ્ધ જસત સાથે ગાળવાથી તે ગળીને ધાતુ બની જાય છે। તેની સળી બનાવીને સવાર સાંજ તે સળીને પાણીમાં બોળીને લગાવવાથી આંખના દરેક દર્દો 3 દિવસમાં સારા થાય છે। મારો અનુભવ, અર્બુદા માતાના મંદિરથી આ શિખર આશરે 1/2 કિલોમીટર દૂર છે। ત્યાં એક બ્રહ્માજીનું જીર્ણ મંદિર પણ છે, પણ નીચે ક્યાંય ગુફા દેખાતી નથી। કદાચ વર્ષો વીતી જવાથી તે દટાઈ ગઈ હોય, પુરાઈ ગઈ હોય, ઝાડપાન વેલાઓમાં શોધવા
ની ખૂબ મુશ્કેલી હોવાથી ગુફા શોધી શકાય નહીં. 14. અર્બુતાચલ પર્વત ઉપર વશિષ્ઠ આશ્રમ છે. તેનાથી નજીકમાં જ ઉત્તર પશ્ચિમના ખૂણાની દિશામાં એક પાણીની કુઈ આવેલી છે, જે લગભગ અવાવરું જ રહે છે. તે કુઈ પાસે પૂર્વ દિશામાં મુખ રાખી હવન સામગ્રી સાથે ધૂપ નૈવેદ્ય વગેરે રાખી આ મંત્ર 1008 વખત જપીને મધ તથા કેસર નાખીને તૈયાર કરેલા પુડલાને નૈવેદ્યમાં હોમવાથી એક મહાપુરુષ ઉપસ્થિત થાય છે. ઓમ આગચ્છ આગચ્છ નમસ્તુભ્યમ પર્વતાનામ ઉત્તમમ ઠ ઠ ઠ સ્વાહા. આ મંત્રનો 1008 વખત જાપ કરીને પુડલા હોમવાથી એક મહાપુરુષ આવે એટલે એને નમસ્કાર કરી કૃપા યાચના કરવી. અર્બુદાચલ મંડળના સર્વ ગુપ્ત ભેદ તેઓ જાણે છે. કૃપા થઈ જાય તો તેઓ માર્ગદર્શન પણ આપે છે. પછી જેવો સમય જેવો સાધક. મારો અનુભવ. આ અનુભવ વિશે હું અગાઉ થોડી મહત્વપૂર્ણ ચર્ચા કરી ચૂક્યો છું. આ એક જ પ્રયોગ એવો સફળ થયો કે જેનાથી વાસ્તવિકતા વિશે નક્કર વિગતો મળી શકી. આદિવાસી ભીલ પાસે બધી સામગ્રી મંગાવીને સૂચન કરેલ પદ્ધતિથી હું હવન તથા જાપ કરવા બેઠો. જ્યારે પુડલો હોમવાનો સમય આવ્યો અને હોમવાના શરૂ કર્યા અને છેલ્લો પુડલો બાકી રહ્યો ત્યારે મહાત્મા આવવાને બદલે અસંખ્ય હાથીઓનું ટોળું સામેથી તોફાન કરતું આવતું જણાયું. એ ટોળાને આવતું જોઈ બંને ભીલ મર્દોએ મુઠ્ઠીઓ વાળીને નાસવા માંડ્યું. હું પણ કંઈ બહાર મહારથી ભીષ્મ નહોતો કે મેદાન છોડીને ભાગું નહીં, પણ શક્ય એટલી ધીરજ અને વિવેક બુદ્ધિને જાગ્રત રાખી પરિસ્થિતિનો વિચાર કર્યો અને તરત જ નિર્ણય લીધો કે એક જ પુડલો હોમવાનો બાકી છે, એટલી વારમાં હાથીઓનું ટોળું મારા સુધી પહોંચી શકે તેમ નથી, જેથી એક પુડલાનો હવન કરી આપણે પણ ભાગી છૂટું. પુડલાને હાથમાં લઈ મંત્ર ગડબડ સડબડ બોલીને હોમી દીધો. બધું એમને એમ જ પડ્યું રહેવા દઈ ભાગવા માટે અડધો ઊભો થયો અને હાથીઓના ટોળા સામે નજર કરી તો ત્યાં કંઈ જ હતું નહીં, બલકે એક મહાત્મા શ્વેત વસ્ત્રધારી ધીમી ગતિએ મારી સામે ચાલ્યા આવતા હતા. તેમને આવતા જોઈ હું મારા આસન ઉપરથી ઊભો થઈ ગયો. તેઓને નમસ્કાર કરી આસન ઉપર બેસવા જણાવ્યો. હું તેમના દિવ્ય રૂપને ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. માણસોમાં ના જોવા મળે એવું દિવ્ય તેજ સામે હતું. પગની પાની સુધીની સફેદ કફની, જમણા હાથમાં કમંડલ, ડાબા હાથમાં પવન પાવડી, ચાંદીના તાર જેવી ચમકતી દાઢી મૂછ, પાપણ, નેણ જટા બધું અદ્ભુત જણાતું હતું. આ સાથે મહત્વની વાત એ હતી કે તેમની ચામડી ખૂબ જ ચમકદાર અને 6 માસના બાળકની ચામડીની માફક સુવાળી અને તેજોમય જણાતી હતી. પાણીદાર મોટી આંખો જાણે અનંત રહસ્યોના ભેદ એકમાત્ર દીપશિખા જણાતી હતી. તેમણે બેસવાની વાત ઉપર ધ્યાન નહીં આપતા મને પૂછ્યું, વત્સ, આપના પ્રયોજન પ્રગટ કરો. મેં તેઓને નમ્રતાથી જણાવ્યું, પ્રભુ, આ અર્બુદાચલ કલ્પના આધારે આજે 20-25 દિવસથી હું રખડું છું, પરંતુ નિરાશા અને અસફળતા સિવાય બીજું કંઈ જ નથી મળ્યું. બસ આજે આપના દર્શન થઈ શક્યા છે. આ અંગે શું કારણ છે તે જણાવવા કૃપા કરો અને કંઈક મેળવી શકું એ માટે માર્ગદર્શન આપો. તેમણે અપાલક મારી સામે જોઈ અદ્ભુત રહસ્યનો ઘટપોષ કર્યો. વત્સ, તમારી પાસે રહેલ કલ્પ અપૂર્ણ છે, તેના ગુપ્ત સૂત્રોનો એમાં ઉલ્લેખ નથી. તમે ભ્રમણ કરેલી દરેક જગ્યાઓ યથાવત આજે પણ છે, પરંતુ આ યુગમાં તેનો અનુચિત ઉપયોગ ન થાય એ માટે સિદ્ધ લોકોએ આ બધી જગ્યાઓની રક્ષા માટે પોતાની સિદ્ધિની માયાથી અનેક પ્રકારની વિટંબણાઓ રચી છે, જે હંમેશા સ્વયં સંચાલિત રહે છે. હું તો આ મંડળનો ફક્ત ચોકીદાર છું અને સિદ્ધ મહાત્માઓનો દાસ છું. આપે આહવાન કર્યું જેથી મારી ફરજ પ્રમાણે મારે આવવું જોઈએ.